હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ પર આજે આપણે વાત કરવાના છીએ ફરી એકવાર જે સાયન્સ પ્રવાહ છે જેટલે કે જેને વિજ્ઞાન પ્રવાહ છે એ લોકો માટે બધા જ સબ્જેક્ટ હું તમને બ્લૂ પ્રિન્ટ પ્રોવાઈડ કરીશ ઓકે એ પછી ફિઝિક્સ હોય કે પછી કેમેસ્ટ્રી મેથ્સ તો પછી તમારી બાયો તો બધા સબ્જેક્ટનો હું અહીંયા તમને વન બાય વન બ્લૂ પ્રિન્ટ પ્રોવાઈડ કરીશ તો વિડીયોને આપણે સમજતા જઈએ કે કેવી રીતે કયા પ્રશ્નો છે અને હું તમને પેપર પેટર્ન સાથે કયા ચેપ્ટરના વેઇટેજ કેટલા છે તથા કેવી રીતે પ્રિપેર કરવું જેથી તમે સરળતાથી બધો જ સિલેબસ કવર કરી શકો નહીં તો ચલો આગળ હવે ગણિતનું જોઈએ ઓલરેડી અમારી ચેનલ પર ભૌતિક વિજ્ઞાન જૈવ વિજ્ઞાન અથવા રસાયણ વિજ્ઞાનના મોડેલ પેપર્સ સોરી બ્લુ પ્રિન્ટ તમને પ્રોવાઈડ કરી આપી છે તો તમે તે પણ જઈને જોઈ શકો છો ઓકે તો આજે આપણે વાત કરવાના છીએ ગણિત એટલે કે વિજ્ઞાન પ્રવાહના ગણિત પેપર વિશે જેમનો સબ્જેક્ટ કોડ છે ઝીરો ફાઈવ ઝીરો ઓકે ચલો તો વાર્ષિક પરીક્ષાના આ પ્રશ્નપત્રને પરિરૂપ કુલ સો માર્ક્સનું પેપર રહેશે ત્રણ કલાકનો તમારો સમય રહેશે અહીંયા તમને જ્ઞાન વિજ્ઞાન સોરી જ્ઞાન સમજ અને ઉપયોજન આવી રીતે શું પાડેલા છે સેક્શન પાડેલા છે સેક્શન વાઇઝ તમને અહીંયા પૂછવાનું રહેશે ઓકે અને વિદ્યાર્થી મિત્રો જો તમને કોઈ ચેપ્ટર્સ માં ડાઉટ્સ હોય અથવા તો કોઈ ચેપ્ટર્સ જે તમને હાર્ડ લાગે છે એ ચેપ્ટર્સનું તમારે જો રિવિઝન કરવું હોય તો નીચે મને કમેન્ટ સેક્શનમાં તમારી સ્કૂલનું નામ તથા તમારા નામ સાથે મને કમેન્ટ સેક્શનમાં ચેપ્ટર લખી દો જેથી હું તમને તમારા ચેપ્ટર્સના સોલ્યુશન પણ પ્રોવાઈડ કરી શકું ઓકે જેની શોર્ટકટ કીઝ છે કોઈ ફોર્મ્યુલાસ છે જે નથી આવડતા તો આપણે બધા મળીને સોલ્વ કરીશું તેમની ડાઉટ્સ ઓકે અને તમારી એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક ચલો અહીંયા છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે બ્લૂ પ્રિન્ટ્સ આવી છે બહાર પડી છે એમના વિશે વાત કરવાના છે ઓકે તો ધોરણ બાર ગણિત પેપર જેનો કોડ છે ઝીરો ફિફ્ટી વાર્ષિક પરીક્ષાને પ્રશ્નપત્રને અનુરૂપ છે ઓકે ત્રણ કલાકનો સમય ને પચાસ માર્ક્સ જ્ઞાન સમજને હેતુથી આપણે સ્ટાર્ટ કરીશું તો પહેલાં તો પાર્ટ એ અને પાર્ટ બી એ સમજી લો કે પચાસ માર્કસના એમસીક્યુ રહેશે પચાસ માર્ક ના વેરી શોર્ટ રહેશે અહીંયા બેનિફિટ એમસીક્યુ નો છે સાથે સાથે એક મુશ્કેલી છે મેથ્સ માટે કે આપણે આખો ક્વેશન સોલ્વ કરીને એક જ એમસીક્યુ લખવાનો રહેશે ઓકે તો આવી રીતે જ્ઞાન સમજ ઉપયોજન માટે દસ પંદર તેર દસ પંદર તેર માર્ક્સ તમને પૂછાશે ઓકે તો વન બાય વન જોઈએ તો અહીંયા તમને સંયોજન પાછળ કેવી રીતે છે તો કે સંયોજનના પણ એમસીક્યુમાંથી દસ અને બે માર્ક્સ અનુ ઉપાયોજન માટેના રહેશે ઓકે સો આવી રીતે છે હવે પાર્ટ એ સ્ટાર્ટ કરીશું નીચે તમને ગુણભાર આપેલા છે ને કયા સાથે ક્વેશન્સ છે એ પણ આપેલું છે તો ચલો એ પણ જોઈ લઈએ હવે તો અહીંયા તમને એમસીક્યુ પાર્ટ વન છે એ ફિફ્ટી માર્ક્સનો આપેલો છે

આઠ વિક પ્રશ્નો પૂછશે વિકલ્પો સાથે બાર પ્રશ્ન અને માર્ક્સ રહેશે તો મા બે માર્ક્સનો એક ક્વેશ્ચન આગળ ટૂંકા જવાબી પ્રશ્નોમાં તો કે છ ક્વેશન પૂછશે ઓપ્શન સાથે તમને નવ પૂછશે અને તમારા માર્ક્સ રહેશે અઢાર તો છ તેરી અઢાર ઓકે ત્રણ હવે ચાર માર્ક્સના ક્વેશ્ચન રહેશે અને ઓપ્શન સાથે તમારા છ ક્વેશ્ચન રહેશે ઓકે તો ચાર ક્વેશ્ચન અટેમ્પ કરવાના છે અને માર્ક્સ તમને મળશે સો તો એક ક્વેશ્ચનનો માર્ક્સ થયો ચાર ઓકે તો ચોકે ચોકે સોળ ડન તો આવી રીતે અઢાર ક્વેશ્ચન વિકલ્પ વિના અને સત્યાવીસ ક્વેશ્ચન વિકલ્પ સાથે અને પચાસ માર્ક્સ તમને કુલ ગોળ રહેશે તમે જો એવરેજ સમજ કરો ને કે તો શું છે તો કે અહીંયા તમને ટોટલ તમારું પેપર પૂછે છે પચાસ માર્ક્સનું બટ એકચ્યુઅલમાં એ પચાસ માર્ક્સ નથી હોતું સેવન્ટી ફાઈવ પંચોતેર માર્ક્સનું પેપર હોય છે જેમાંથી તમારે અટેમ્પ કરવાના હોય કારણ કે બાકીના તો એમસીક્યુ ઓપ્શન્સમાં નીકળી જતા હોય છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો સારો એવો તમને ઓપોર્ચ્યુનિટી મળે છે સ્કોપ મળે છે તો તમે ગ્રેપ કરો હવે અહીંયા તમને ચેપ્ટર વાઇઝ આપેલા છે તો ટોટલ તેર ચેપ્ટર છે કોઈ ચેપ્ટરમાં ડાઉટ હોય તો મને નીચે કમેન્ટ સેક્શનમાં લખી દો કે જેથી હું તમારી પેપર પેટર્ન સમજાવું છું એવી જ રીતે તમને તમારા કોઈ ડાઉટ્સ પણ સોલ્વ કરાવી શકીશ તો સંબંધ અને વિધેય ત્રિકોણમિત્થીય પ્રવે પ્રતિવિધેયો શ્રેણિક નિશાયક સાત્વત્ય વિકલ્પનીયતા વિકલ્પ વિકલનીતાના ઉપયોગો સંકલન સંકલનના ઉપયોગો વિકલ્પ સમીકરણો સદિશ બીજગણિત અને ત્રિપરિમાણીય ભૂમિતિ સુરેખ આયોજન અને સંભાવના વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર ચેપ્ટર છે છે સંભાવના મને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂરથી જણાવજો કે તમારું ફેવરેટ કયું ચેપ્ટર છે જે એકદમ ઇઝી અને મસ્ત છે ઓકે તો મારા માટે સંભાવના છે જે ઇઝી અને કેચઅપ કરવા માટે સહેલું છે ઓકે ચાલો હવે અહીંયા તમને વિકલ્પ સાથે અને વિકલ્પ વિના પાર્ટ એ તો ફિક્સ જ છે આપણો જે ક્વેશ્ચન આન્સર્સ બેઝ રહેશે પરંતુ કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સ પૂછાય છે એ લખેલા છે તો પહેલાંમાં ત્રણ ચાર ચાર ત્રણ ત્રણ ચાર આઠ ત્રણ ત્રણ છ ત્રણ 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 તો સૌથી વધારે સંકલનમાંથી એમસીક્યુ પૂછાશે ઓકે અને હા જો સંકલન ચેપ્ટરમાં કોઈ ડાઉટ હોય ઘણીવાર સ્ટુડન્ટ્સને એ ચેપ્ટર ટફ પડે છે તો સંકલનમાં જો કોઈ ડાઉટ્સ હોય તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો એવી જ રીતે વિકલ્પ વિના અહીંયા આપેલા છે ઓકે અને વિકલ્પ સાથે પણ આપેલા છે એમ અને યુનિટના વિકલ્પ વગર અહીંયા યુનિટના માર્ક્સ પણ છે ઓકે તો પહેલાં યુનિટમાં બે ચેપ્ટર છે જેના બાર માર્ક્સ બીજા ચેપ્ટરમાં પણ બે યુનિટ છે જેના ચૌદ માર્ક્સ છે ત્રીજા ચેપ્ટરમાં તો કે ત્રીજા ચેપ્ટરમાં પાંચ છ સાત આઠ ને નવ ચેપ્ટર છે જેના ચુમ્માલીસ માર્ક્સનું વેઇટેજ છે પછી દસ અને અગિયાર આ બંને ચેપ્ટરમાંથી માંથી સોળ માર્ક્સનું પૂછાય છે યુનિટ પાંચ છે એના છ ગુણ એટલે કે એક જ ચેપ્ટરના છ માર્ક્સ છે ઓકે ત્રણ એમસીક્યુ પૂછાશે અને ત્રણ એમાંથી પૂછાશે લેખિત એટલે કે સમ ઓકે આવી રીતે તમારા પેપર કમ્પ્લીટ પેટર્ન છે ઓકે હવે આગળ હવે એના માળખું જોઈએ તો પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એમાં પચાસ માર્ક્સના એમસીક્યુ ક્વેશનની સંખ્યા એક થી પચાસ પાર્ટ બીમાં તો કે સેક્શન એકથી પાર ક્વેશ્ચન રહેશે બે માર્ક્સના ક્વેશ્ચન છે આઠ ક્વેશ્ચન એટેમ્પ કરવાના બાર પૂછાય છે ચાર ઓપ્શનમાં નીકળી જશે એવી જ રીતે ત્રણ માર્ક્સના નવ ક્વેશ્ચન પૂછાશે જેમાં છ આપણે અટેમ્પ કરવાના તો ત્રણ આપણા ઓપ્શનમાં નીકળી જશે ક્વેશ્ચન એવી જ રીતે ચાર માર્ક્સના છ ક્વેશ્ચન પૂછાશે એમાંથી ચાર આપણે લખવાના છે તો બે ક્વેશ્ચન આપણા નીકળી જશે ઓપ્શનમાં એટલે કે બે સમ તમારા નીકળી જશે ઓપ્શનમાં ઓકે તો ઓવરલ જુઓ તો કોઈ એક ચેપ્ટર એવું હશે જે શું થશે ઓપ્શનમાં આરામથી નીકળી જશે પરંતુ અગાઉ મેં કીધું એવી રીતે કે તમારે પૂરી તૈયારી કરવાની રહેશે ઓકે તો આવી રીતે તમારી બધી જ પેપર પેટર્ન હું તમને વન બાય વન સોલ્વ કરાવીશ અને કોઈ ડાઉટ હોય તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જણાવો આ સિવાય તમારે કઈ પેપર પેટર્ન જોઈએ છે એ પણ લખી દેજો આ હતી તમારી ધોરણ બારની ગણિત પેપરની પેપર પેટર્ન એટલે કે બ્લૂ પ્રિન્ટ જે હાલમાં ગવર્મેન્ટે બહાર પાડેલી છે તે ઓકે તો આવી જ રીતે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો બેસ્ટ ઓફ લોક ફોર યોર એક્ઝામ